વિદ્યાર્થી મિત્રો, વળી પાછું આપણે યુથ એજ્યુકેશન એજ્યુકેશનલ વિડીયોમાં આપનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે અર્થશાસ્ત્રમાં આલેખ ધોરણ 12 કોમર્સમાં જે પહેલું ચેપ્ટર છે એમાં આપણે છેલ્લે જોયું હતું કે માહિતીનું મહત્ત્વ અર્થશાસ્ત્રમાં શું છે અને માહિતી સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડી હોય ત્યારે આપણે આકૃતિ અને આલેખ દ્વારા કઈ રીતે પહોંચાડી શકીએ અને આકૃતિ કોને કહેવાય, આલેખ કોને કહેવાય, એનો તફાવત શું છે આપણે ગયા વિડીયોમાં જોયું. હવે આ વિડીયોમાં આપણે નવા પ્રશ્ન જોવાનો છે અને એ બહુ સરસ મુદ્દો છે, આકૃતિ કે આલેખનું મહત્ત્વ. આપણે જ્યારે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો એ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ કે આલેખ કેટલો જરૂરી છે એ આપણે આજે જોવાના છીએ. ખાસ અહીંયા તમને દેખાય છે ઘણા બધા મુદ્દા મેં અહીંયા તારેવા છે, ટોટલ 6 મુદ્દા છે. તો મતલબ એવું કરી શકાય કે 12મામાં એક્ઝામમાં છે એ 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે અને જો 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા લખવા જરૂરી છે. એટલે અમે આખે આખા મુદ્દાને બદલે કીવર્ડ લખ્યા છે, મુખ્ય મુખ્ય શબ્દો, જેથી પરીક્ષામાં યાદ રાખતી વખતે તમને સરળતા રહે. આપણે એક પછી એક મુદ્દા સમજતા જઈએ. પહેલો મુદ્દો છે, કોઈ પણ વિષય હોય તો વિષયને સરળતાથી સમજ હોય તો ચિત્રો, આકૃતિ, આપણે ઇંગ્લિશમાં એને ડાયાગ્રામ કે ગ્રાફ કહીએ છીએ, એ બહુ જરૂરી છે. તો અહીંયા આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ કે આલેખ સમજીએ છીએ એટલે એટલું ખાસ સમજી લઈએ કે અર્થશાસ્ત્ર વિષય એ સરળ અને સ્પષ્ટ બની શકે. કારણ કે અર્થશાસ્ત્ર વિષય એવો છે કે બહુ અતિશય અઘરો છે, અટપટો છે. અઘરો અને અટપટો એટલા માટે છે કે બહુ બધી માહિતી છે. આપણે જેટલા મુદ્દાઓ એની અંદર ભણીએ છીએ, આપણે 11મામાં ભણી ગયા માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, 12મામાં ભણવાના છીએ વસ્તીને, પુરવઠોને, બેકારીને, આવા ઘણા બધા, બેરોજગારીને, એવું ઘણું બધું ભણવાના છે. તે બધા મુદ્દાને સમજવા માટે ઢગલાબંધ માહિતીની જરૂર પડે. હવે આ માહિતીને આપણને સમજતા ન આવડે તો સમજતા શીખવાડે છે આકૃતિ ને આલેખ. તો બહુ સરળ છે કે અર્થશાસ્ત્ર જેવો અઘરો વિષય હોય તો એને સરળ અને સ્પષ્ટ એટલે ચોખ્ખો આપણને સીધે સીધું સમજાવવાનું કામ આકૃતિક આલેખ કરે છે. એટલે પહેલા મુદ્દાને જો યાદ રાખો તો 2 કીવર્ડ છે આપણી પાસે કે અર્થશાસ્ત્ર વિષય સરળ બનાવે છે અને સ્પષ્ટ બનાવે છે. સરળ એટલા માટે બનાવે છે કે આકૃતિક આલેખ હોય તો ફટાફટ આપણે સમજી શકીએ, સ્પષ્ટ એટલા માટે કે આપણે બીજું ખોટું અર્થઘટન આકૃતિક આલેખના કારણે થઈ શકતું નથી, આપણે કરી શકતા નથી. જે સમજવું હોય એ આપણે ટાઈમ બચાવીને આપણને સમજાવી દે છે. બીજું મહત્વ છે, બીજો મહત્વનો મુદ્દો છે વલણ. વલણ એટલે શું? વલણ એટલે સ્થિતિ, આપણે એવું કહી શકીએ કે પરિસ્થિતિ, હાલત કહી શકીએ કે વર્તમાન સમયમાં કોઈ પણ દેશની બાબત હોય ત્યારે એ દેશની બાબતના સંદર્ભમાં એ શું હોય. દાખલા તરીકે વસ્તી હોય તો આપણે વસ્તીની પરિસ્થિતિ શું છે દેશમાં, એવું કહી શકીએ કે ભારતમાં દર વર્ષે વસ્તીમાં સતત વધારો થતો જાય છે. તો આ બાબત મારે સમજાવવા માટે આંકડાઓ આપવાને બદલે સાદો તમને સંભાળેક દોરીને કહી દઉં. તો મિત્રો સાદી રીતે ખબર પડી જાય, અહીંયા હું વસ્તી દર્શાવું અને અહીંયા વર્ષ દર્શાવું તો બહુ સાદી ભાષામાં ખબર પડી જાય. ખાલી જોઈને ખબર પડી જાય કે અહીંયા જે સ્તંભની ઊંચાઈ દર વર્ષે વધતી જાય છે તો પરિણામ એ છે કે અહીંયા છે વસ્તીમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. તો અહીંયા વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે એનો મતલબ એવો છે કે આ વલણ દર્શાવે છે આપણને. એટલે દેશની અંદર કોઈ પણ પરિબળ હોય અને કોઈ પણ પરિબળમાં શું વલણ આવે છે, વધારો થાય છે, ઘટાડો થાય છે, વધારો અને ઘટાડો થાય છે, તો એ જોવા, જાણવા અને સમજવા માટે આપણને આકૃતિ કે આલેખ ઉપયોગી છે. કારણ કે એમાં માહિતીમાં શોધખોળ નથી કરવી પડતી જાજી. આકૃતિનું નિરીક્ષણ કરીએ તો નિરીક્ષણ માત્રથી આપણને ખબર પડી જાય કે પરિસ્થિતિમાં શું ફેરફાર થઈ રહ્યો છે, ભવિષ્યમાં થવાનો છે. ભારતની એક બહુ સરસ મજાની સંસ્થા છે જેનું નામ છે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, જે દર 10 વર્ષે ભારતમાં વસ્તી ગણતરીનું કામ કરે છે. એ પણ શું કરે છે તો બધે બધા આંકડા આંકડાકીય રીતે દર્શાવવા બદલે આવી રીતે આલેખ કે આકૃતિ દ્વારા પણ દર્શાવે છે, જેથી સામાન્ય લોકો સરળતાથી સમજી શકે કે ગયા વર્ષો કરતાં આવનારા વર્ષોમાં અને આ વર્ષમાં શું પરિસ્થિતિમાં ફેરફાર છે. એના પછીનો ત્રીજો મુદ્દો છે અર્થતંત્રના ફેરફારો. અર્થતંત્રમાં મિત્રો ઘણા બધા પરિબળ છે, દાખલા તરીકે ગ્રાહકોની માંગ છે, ગ્રાહકોની આવક છે, એમની પરિસ્થિતિ છે, એમનું જીવનધોરણ છે. તો એમના એ પરિબળોમાં કયા કયા ફેરફારો આવે છે, ખાસ કરીને એ આપણે જાણી શકીએ કે અર્થતંત્રમાં છે તેજી મંદી ક્યારે આવશે, અથવા તો અત્યારે જે તેજી મંદી ચાલે છે કયા કયા ક્ષેત્રને કેટલી અસર કરે છે. તો જેટલા પણ પરિબળમાં ફેરફારો અર્થતંત્રમાં આવે તો આપણે ફેરફારો સરળતાથી જાણી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. કોના કારણે? આકૃતિ અને આલેખના લીધે. એના પછીનો મુદ્દો છે સરખામણી. સરખામણી એટલે શું? તુલના. તો આપણી પાસે જો આકૃતિ કે આલેખ હોય તો કોઈ પણ બે બાબત વચ્ચેની આપણે તુલના કરી શકીએ. તુલના હંમેશા બે પ્રકારની હોય, એક તો સમય આધારિત અને બીજું સ્થળ આધારિત. તો સમય આધારિત એટલે શું કે આપણે એવું કહી શકીએ કે ભારતમાં 1921માં વસ્તી કેટલી હતી
અને 2011માં વસ્તી કેટલી હતી, તો આપણે એ સરખામણી કરી શકીએ કે ભૂતકાળની સરખામણીમાં વર્તમાનમાં વસ્તી કેટલી છે. તો આપણે એ સરળતાથી સરખામણી કરી શકીએ અને જાણી શકીએ કે આપણે પ્રગતિ કરી, વિકાસ કર્યો કે પાછળ જઈ રહ્યા છે. બીજું કે આપણે સ્થળની સરખામણી કરી શકીએ. પર્ટિક્યુલર આપણે એક વાત લઈએ તો ઘઉંના ઉત્પાદનની વાત કરીએ તો આપણે એ પણ જાણી શકીએ કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન કેટલું છે અને ચીનમાં ઘઉંનું ઉત્પાદન કેટલું છે. તો અહીંયા બે કે તેન કરતાં વધારે દેશની સરખામણી આપણે કરી શકીએ. વિકાસશીલ દેશની સરખામણીમાં, વિકસિત દેશની સરખામણીમાં આપણું ઉત્પાદન કેટલું છે, આપણી પ્રગતિ કેટલા દરની છે, એ પણ આપણે જોઈ અને જાણી શકીએ. આવી રીતે વર્ગો હોય, ક્ષેત્ર હોય, રાજ્ય હોય, દેશ હોય, તો કોઈ પણ વસ્તુની સરખામણી આકૃતિક આલેખ દ્વારા આપણે કરી શકીએ. તમને મિત્રો ખબર છે કે સરખામણી કરવા માટે એક સરસ મજાનો આલેખ છે, પાસપાસેની સંભાકૃતિ. તો પાસપાસેની સંભાકૃતિ દોરવાથી પણ આપણે સરખામણી કરી શકીએ. એના પછીનો પાંચમો મુદ્દો છે આકૃતિ અને આલેખના મહત્વમાં સમય અને શક્તિ. તો આકૃતિ કે આલેખ દોરીએ તો સમય અને શક્તિ બચે છે. કોનો કોનો સમય અને શક્તિ બચે છે? બે વ્યક્તિનો સમય અને શક્તિ બચે છે. તો આકૃતિ જે વ્યક્તિ દોરે, બરાબર, દોરનાર એનો સમય બચે છે, અને બીજું કે જે વ્યક્તિ માહિતી સમજે છે, તો એટલે કે સમજનાર, એનો પણ સમય અને શક્તિ બચે છે. એટલે જે વ્યક્તિ આપણને માહિતી સમજાવવા માંગે છે એ વ્યક્તિની માહિતી સમજવામાં ઓછો સમય જાય છે, કારણ કે આ માહિતીની રજૂઆત છે સરળતાથી કરી શકાય. અને જે વ્યક્તિ માહિતી સમજે છે તો એનો પણ સમય અહીંયા ઓછો જાય છે. એટલે ઇન શોર્ટ, બંને વ્યક્તિ, બંને પક્ષકાર, માહિતી આપનાર અને સમજનાર, બંનેનો સમય અને બંનેની શક્તિ અહીંયા બચે છે. અને છેલ્લો મહત્વનો મુદ્દો કે અર્થશાસ્ત્રના કોઈ પણ અઘરા અને અટપટા સિદ્ધાંતો છે, એ અઘરા અને અટપટા સિદ્ધાંતો આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખની મદદથી સમજી શકીએ. આપણે ઘણા બધા મુદ્દા અઘરા છે, અઘરા સિદ્ધાંતો આપણે ભૂતકાળમાં ભણી ચૂક્યા છે. દાખલા તરીકે અર્થશાસ્ત્રમાં ઘણા બધા નિયમ આવી ગયા. પહેલો નિયમ આવ્યો માંગનો નિયમ, બરાબર. પછી બીજો આપણે ભણી ગયા પુરવઠાનો નિયમ. એના પછી આપણે ભણી ગયા બજારમાં વસ્તુનું કિંમત નિર્ધારણ. તો આવા કોઈ પણ અઘરા સિદ્ધાંત હોય આપણને સરળતાથી સમજી શકાય નહીં. આપણે ખબર છે કે અન્ય પરિબળ યથાવત રહે તો કિંમત વધતા માંગ ઘટે, કિંમત ઘટતા માંગ વધે, એવું આપણને ખબર છે. પણ આ અઘરી બાબતને સરળતાથી સમજવી હોય તો એક નાની એવી માંગ રેખા આપણે દોરીએ તો સરળતાથી સમજી શકાય. બજારમાં વસ્તુનું કિંમત નિર્ધારણ છે તો આપણને ખબર છે કે માર્શલે એવું કીધું કે માંગ અને પુરવઠો બંને પરિબળ એવા છે કે જેના આધારે કિંમત નક્કી થાય. તો આપણે આખા નિયમને સાદી આકૃતિ દ્વારા રજૂ કરીએ તો પણ આપણે સરળતાથી સમજી શકીએ. તો માંગ રેખા અને પુરવઠા રેખા પણ આપણે સરળતાથી દોરીને સમજાવી શકીએ. એટલે અર્થશાસ્ત્રમાં ગમે તેવા અઘરા સિદ્ધાંતો હોય, અટપટા સિદ્ધાંતો હોય, એને સરળતાથી સમજવા હોય, જાણવા હોય, જોવા હોય, તો આપણને અહીંયા આકૃતિક આલેખ ઉપયોગી છે. તો મિત્રો 6 મુદ્દા ટોટલ મહત્વના છે. કીવર્ડ યાદ રાખો એટલે આખે આખા વાક્ય યાદ રહી જાય એમ છે. ફરીવાર ફટાફટ જોઈ લઈએ. પહેલો મુદ્દો શું છે કે અર્થશાસ્ત્રનો વિષય, એનો અભ્યાસ શું બનાવે? સરળ અને સ્પષ્ટ. બીજો મુદ્દો છે કે અર્થશાસ્ત્રમાં જેટલા પરિબળના ક્ષેત્રના વલણ છે, એટલે શું, પરિસ્થિતિ, વસ્તી હોય, બેરોજગારી હોય, ગરીબી હોય, કોઈ પણ હોય વસ્તુની માંગ, તો એ પરિસ્થિતિ સહેલાઈથી જાણી શકાય છે, સમજી શકાય છે. ત્રીજો મુદ્દો કે અર્થતંત્રમાં જેટલા પણ ફેરફારો આવે, જેટલા પણ પરિબળના ફેરફારો, એ તમામે તમામ ફેરફારો આપણે સહેલાઈથી જાણી શકીએ. ચોથો મુદ્દો આપણે જોઈએ કે સરખામણી કરી શકાય. સરખામણી કોની કોની કરી શકાય? તો કે સમય અને સ્થળ આધારિત. તો કે તમે ભારત દેશની ભૂતકાળની વર્તમાન સાથે સરખામણી કરી શકો, અલગ અલગ વર્ગ સાથે, અલગ અલગ દેશ સાથે સરખામણી કરી શકાય. બીજું કે સમય અને શક્તિ બચે. કોનો કોનો સમય અને શક્તિ બચે? તો કે માહિતી દોરનાર કે સમજાવનાર અને સમજનાર બંનેનો સમય અને શક્તિ બચે. અને છેલ્લો અને છઠ્ઠો મુદ્દો આપણે જોયો કે અર્થશાસ્ત્રના ગમે એવા અઘરા સિદ્ધાંતો હોય તો અઘરા સિદ્ધાંતો પણ આપણે સરળતાથી સમજી શકીએ. દાખલા કે માંગનો નિયમ છે, પુરવઠા નિયમ છે, બજારમાં વસ્તુનું કિંમત નિર્ધારણ છે, તો બધા અઘરા સિદ્ધાંતો આપણે સરળતાથી સમજી શકીએ. તો મિત્રો આજના મુદ્દામાં આપણે આજના વિડીયોમાં એટલું જોયું કે આકૃતિ અને આલેખનું મહત્વ અર્થશાસ્ત્રમાં કેટલું છે. એક્ઝામમાં 3 માર્કનું પૂછાય તો 6 મુદ્દા એક એક વાક્યમાં શોર્ટમાં લખવા જરૂરી છે. તો આજના વિડીયોમાં આટલું જ. બાકીના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મોકલેલી છે. તો વિડીયો જુઓ, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.